નમસ્કાર મિત્રો, હું છું બ્રિજેશ, હું છું પાક્કો વલસાડી. વલસાડ જિલ્લાના અલગ અલગ મુદ્દાઓ લઈને તમારી સમક્ષ આવું છું અને ઘણા લોકોને એ નથી ગમતું. જ્યારે એ વસ્તુ નથી ગમતી ને ત્યારે સમજવાનું કે એની અંદર કંઈક ખોટું છે અને એમાં સુધાર લાવવો જરૂરી છે. વલસાડ જિલ્લામાંથી કેટલાય લોકો અલગ અલગ પ્રકારે ટેક્સ ભરતા હશે અને ટેક્સને આધારે જે ગરીબ લોકો છે તેને એક પ્રકારના કહી શકાય કે બજેટ દ્વારા એમને મદદ થતી હોય છે અને આ મદદ થવી જોઈએ. યોગ્ય લોકોને યોગ્ય મદદ મળવી જ જોઈએ. જે ટેક્સ ભરાય છે એ ટેક્સના પૈસા સરખી રીતે લોકો સુધી પહોંચવા જોઈએ. આજે હું એક એવી બાબત પરથી પડદો ઉંચકવા જઈ રહ્યો છું કે જેને સાંભળીને જોઈને આપ પણ ચોંકી જશો. સરકારની મનસા ખૂબ સારી હોય છે પણ કયા લેવલ ઉપર શું ગડબડ થઈ જાય છે કે લોકો સુધી એ જે સરકાર મોકલવા માંગે છે એ પહોંચતું નથી. કોંગ્રેસના સમયમાં એવું કહેવાતું કે ભાઈ એક રૂપિયો મોકલે ને 15 પૈસા લોકો સુધી પહોંચે, અને ભાજપમાં હવે ડાયરેક્ટ બધું ખાતામાં જાય છે અને સીધે સીધો 1 રૂપિયો લોકો સુધી પહોંચે છે. વાત સાચી છે, આ ફરક આવ્યો છે, પણ પૈસા ખાતામાં આવે છે પણ વસ્તુ ક્યાં ખખડી જાય છે ને ક્યાં કાટ ખાય છે એના પરથી પડદો ઉંચકવો છે. અત્યારે હું જે કેમ્પસમાં છું એ કેમ્પસને બેઝિકલી કંઈ જ લેવા દેવા નથી જે હું બતાવવા જઈ રહ્યો છું. માત્ર આ જગ્યાનો ઉપયોગ થઈ રહ્યો છે. વલસાડ ખાતે આવેલ કુમાર છાત્રાલયનું આ કેમ્પસ છે, પરંતુ એની અંદર તમને કંઈક બતાવવા માંગુ છું. પાક્કો વલસાડી તરીકે આ વાત મારે તમને એટલે બતાવવી છે અને એ બાબત પરથી પડદો ઉંચકવો છે. જુઓ આ શું છે. સરકારી યોજનામાં આવેલી સાયકલો, આ સાયકલો ઉપર આદિવાસી વિદ્યાર્થી સ્કૂલે જતો હોવો જોઈતો હતો, પણ છેલ્લા કેટલાય વર્ષોથી આ સાયકલ અહીંયા સડે છે. એનો માલિક કોણ, એનો નિર્ણય કોણ લેશે ખબર નથી. કલેક્ટરોને પણ મેં આ સંદર્ભમાં અગાઉ રજૂઆત મૌખિક રીતે કરી હતી, પરંતુ જે હેડમાં આ સાયકલ આવે છે એનો બેલી કોણ, સમાજ કલ્યાણ ખાતું કે પછી કોઈ બીજું કોઈ ત્રીજું કોણ, મને નથી ખબર. હું અત્યારે જે 2 વ્યક્તિ વલસાડ જિલ્લાના કહી શકાય કે ટોપના અધિકારી કહેવાય, વલસાડ કલેક્ટર શ્રી અને વલસાડના DDO શ્રીને નમ્ર અપીલ કરું છું, જુઓ જુઓ આ વસ્તુ. આદિવાસી વિદ્યાર્થીઓ માટે આવેલી આ સાયકલોની હાલત આપ જુઓ, નિર્ણય લો. જરૂરી છે કે નિર્ણય લેવાય, યોગ્ય નિર્ણય લેવાય, અને જો કંઈ નહીં થાય ને તો મને બંગારના ભાવે આ સાયકલ આપી દો, હું રિપેર કરાવીને એ જરૂરિયાતવાળા આદિવાસી બાળકોને ફ્રીમાં આપીશ. તમારે પણ ફ્રીમાં આપીને નામ કમાવાનું હતું, તમે નથી કરી શક્યા. સરકાર ઉપરથી ખરીદી કરે છે, ખરીદી કરાવડાવે છે અને અહીંયા બધું મોકલે છે, પણ અટવાઈ ક્યાં જાય છે? કઈ ટેકનિકલ બાબત, કોણ જોનાર? જે અધિકારી આના માટે જવાબદાર હોય એને તલબ કરો, એને બોલાવો, લાઈન પર લો, એને ટેક્સ પેયર્સના પૈસાની આ સાયકલનો ઢગલો જુઓ આપ, કોણ જવાબદાર? પાક્કો વલસાડી તરીકે મારા વલસાડના આદિવાસી બાળકો શું કામ વંચિત રહી જાય આ સાયકલથી? અને જો બધાને આપી દીધી હોય, એને એક્સ્ટ્રા આવી હોય તો ઓર એક્સ્ટ્રા આપો. વિદ્યાર્થીઓની કમી નથી, તમે સ્કૂલમાં આપી છે, ગ્રાન્ટીને સ્કૂલોમાં પણ આપો. એમાં પણ વિદ્યાર્થી ના હોય તો પ્રાઇવેટ સ્કૂલમાં આપો જેને જરૂરિયાત હોય. એટલીસ્ટ ST SC વિદ્યાર્થીઓ જે જરૂરિયાતમંદ છે એમને આપો, TWS ના વિદ્યાર્થીઓને આપો, પણ કંઈક તો કરો આનો નિકાલ. આમને આમ સડાવી દેવાની આ સાયકલો, આ કયા હેડમાં કયું ખાતું અને લાગે છે એ મને નથી ખબર, પણ સાયકલનો ઢગલો ચઢી ખાય છે કે અહીંયા નેતૃત્વનો પણ અભાવ છે અને સાથે સાથે જે અધિકારીઓ છે જેમને મૂકવામાં આવ્યા છે આ આદિવાસી વિદ્યાર્થીઓના ઉદ્ધાર માટે, તેઓને પણ એ આદિવાસી વિદ્યાર્થીઓની કંઈ જ પડી નથી. ખુરશી મળી જતા રંગ બદલાઈ જાય છે એ અધિકારીઓનો. કેમ ભાઈ, મારો ધરમપુર કપરાડાનો કે વલસાડ તાલુકાનો કે ઉમરગામ તાલુકાનો કોઈ બાળક આ સાયકલ પર કેમ ન જાય? અને ધારાસભ્યને શું કહું આ બાબતમાં? હું તો કહું કે તમે આવો ધારાસભ્યશ્રી અને એકવાર જુઓ
અને તપાસ કરાવો તમારા વોટર્સ આદિવાસી પણ છે તો શું કામ આ સાયકલ એમના સુધી ન પહોંચે ઇન્ક્વાયરી બેસવી જોઈએ હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ ટેક્સપેયરના પૈસા છે અત્યારે મેં મારી દીકરી માટે સાયકલ લીધી તો ચાર પાંચ જગ્યાએ જોયું 15,000 થી લઈને 10,000ની રેન્જમાં મારું બજેટ હતું ત્યારે માંડ માનું 12,000 રૂપિયાની સાયકલ લઈ શક્યો એક મિડલ ક્લાસ વ્યક્તિ પોતાના બાળક માટે સાયકલ લેવા જાય ને તો એણે 5 દુકાને ફરવું પડે ઓનલાઈન ચેક કરવા પડે રેટ અને જ્યારે સરકાર આ ગરીબો માટે મફતમાં સાયકલ વેચે છે તો અધિકારીઓની બેદરકારીને કારણે સાયકલ આ રીતે સડી રહી છે હુ ઇઝ રિસ્પોન્સિબલ સ્ટોરીઓ ચાલે એક દિવસ સ્ટોરી ચાલે અધિકારીઓના મગજમાં એવું છે કે આપણું કોઈ કંઈ બગાડી નહીં લે ભૂપેન્દ્રભાઈ ચીફ મિનિસ્ટર ગુજરાત તમે આવો છો ને અહીંયા તમારા સુધી આ સ્ટોરી હું પહોંચાડીશ તમારામાં પણ બધા જ ભાષણોમાં બોલો છો ને અધિકારીઓ વિશે તો આ અધિકારી વિશે કરજો 2 મિનિસ્ટર છે એમાંથી 1 મિનિસ્ટર જીતુભાઈ ચૌધરી આદિવાસી નેતૃત્વ ધરાવે છે જીતુભાઈ તમારા જિલ્લાની આદિવાસીઓ માટેની જે આદિવાસી બાળકો માટેની જે સાયકલ છે તે અહીંયા સડી રહી છે આ કેટલા રૂપિયાની સાયકલ થાય અંદાજે કેટલો ઊંચો ઢગલો છે આપ જોઈ શકો છો ગ્રાઉન્ડ લેવલથી છેક સીલિંગ સુધી સાયકલો જ સાયકલો છે આનો અંદાજ પૈસામાં કદાચ કેટલો મોટો હોઈ શકે પણ પડી કોને છે ન તો કોઈ અધિકારીને ના કોઈ કર્મચારીને ના કોઈ નેતાઓને ના કોઈ પાર્ટીના હોદ્દેદારોને કોઈને કંઈ જ પડી નથી બસ એક ઇલેક્શન જીતવાનું પછી બીજું જીતવાનું ત્રીજું જીતવાનું સારું છે સત્તા માટે આ કરવું જોઈએ પણ સત્તા સેવા માટે પણ હોય છે અને કર્મચારીઓ તમને પગાર પણ કામ કરવા માટે મળે છે ટેક્સપેયરના પૈસા વેડફવા માટે નહીં મારી વિનંતી છે કલેક્ટરશ્રીને અને DDOશ્રીને કે આ રઝળતી સાયકલોનો કંઈ નિકાલ કરો અને જો કંઈ નિકાલ નહીં થઈ શકે તો આને ભંગારમાં કાઢવી હોય તો ભાઈ હું લેવા તૈયાર છું મને એમાઉન્ટ કહો હું રિપેર કરાવીને પ્રોમિસ આપું છું ફ્રીમાં જ આપીશ જે જરૂરિયાતમંદ લોકો છે એને હું ફ્રીમાં જ આપીશ તમારાથી ના થતું હોય તો મને કહેજો મને મારામાં તાકાત છે સ્પોન્સર જ લાવીને આ સાયકલ સરખી કરાવીને પણ પ્લીઝ આદિવાસીઓના બાળકો માટેની યોજનાઓને આ રીતે બદનામ ન કરો ટેક્સપેયર્સના પૈસા છે એ વિદ્યાર્થીઓને માટે છે એ છોકરીઓ સાયકલ ઉપર જઈ શકે એના માટેની વ્યવસ્થા છે ટ્રાન્સપોર્ટેશન ખૂબ મોંઘું થયું છે સ્કૂટર પણ મોંઘા થયા છે કારણ કે પેટ્રોલ મોંઘું છે આજે વિદ્યાર્થી પોતાની રીતે સાયકલ પર જઈ શકે ને ભાઈ તમે કોલેજના વિદ્યાર્થીને પણ આપશો ને તો એ પણ હવે તો ખુશી ખુશી જશે કારણ કે એને પણ પરવડતું નથી પહેલાં નહોતું ગમતું સાયકલ પણ હવે તો સાયકલ ટ્રેન્ડ થઈ ગઈ છે થોડી આને સરખી ટ્રેન્ડી બનાવીને આપો વિદ્યાર્થીને વિદ્યાર્થી ચોક્કસ જશે મારી તમને ફરી નમ્ર અરજ છે અત્યારે માત્ર અરજ છે પછી જે કરવાનું હશે તે હું કરીને બતાવીશ તાત્કાલિક ધોરણે આ સાયકલનો કંઈક સરખો ઈલાજ કરો અને નહીં થાય તો મારો ફોન નંબર 9825119077 જો ભંગારમાં કાઢવાના હો તો મને કહી દો ભંગાર થઈ જ ગઈ છે ફરી કહું છું હું રિપેર કરાવીને યોગ્ય લોકોને કોઈ પણ આશ્રમ શાળામાં ફ્રીમાં આપીશ એટલી ઇજ્જત રાખી છે કે ડોનર્સ મળી જશે પણ શરમ આવતી હોય કદાચ મનમાં એવું લાગતું હોય કે પગાર મળે છે અને આ કરવું પડે એવું છે તો પ્લીઝ કરજો ખોટું લાગ્યું હોય તો કંઈ વાંધો નહીં અને વધારે ખોટું લાગ્યું હોય તો થાય તે કરી લેજો પણ આનો ઈલાજ ચોક્કસથી કરજો થેન્ક યુ